નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું રામાણીસ કન્સેપ્ટ ટોકની આ સિરીઝમાં, કે જેમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજના એવા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના એમસીક્યુની, કે જે આપને આવનારી ક્લાસ 1, 2 અને 3ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના હોય. તો મિત્રો, વધુ વાત ન કરતા શરૂ કરીએ આજના 7 ડિસેમ્બરના મહત્વના કરંટ અફેર્સના એમસીક્યુ. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 6 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 5 ડિસેમ્બર કે પછી 4 ડિસેમ્બર? તો મિત્રો, આનો સાચો જવાબ છે 7 ડિસેમ્બર. સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી દેશની સેના પ્રત્યે સન્માન પ્રગટ કરવા, સૈનિકો પ્રત્યે એકતા દર્શાવવા, તેમના પ્રત્યે સહાનુભૂતિ અને ગર્વ લેવા માટે કરવામાં આવે છે. આ દિવસે ધ્વજનું સ્ટીકર આપીને લોકો પાસેથી રકમ એકઠી કરવામાં આવે છે. આ સ્ટીકર ઘાટા લાલ અને વાદળી રંગનું હોય છે અને તે સ્ટીકર લોકો ગર્વથી છાતી પર લગાવે છે. આ રીતે શહીદ થયેલા સૈનિકો પ્રત્યે સન્માન દર્શાવવામાં આવે છે. આ રીતે જે રકમ એકઠી થાય છે તેને ધ્વજ દિવસ ભંડોળમાં જમા કરવામાં આવે છે. આ સાથે આપણે એ પણ માહિતી મેળવી લઈએ કે 23 ઓગસ્ટ 1947ના રોજ સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 2 જોઈએ તો એક રિપોર્ટ અનુસાર બાયોમેટ્રિક ડેટાના વ્યાપક અને આક્રમક ઉપયોગમાં કયો દેશ ટોચ પર છે? ભારત, મલેશિયા, ચીન કે પછી એક પણ નહીં? તો મિત્રો, આનો સાચો જવાબ છે ચીન. આજના સમયમાં દરેક દેશ પોતાના નાગરિકો પાસેથી બાયોમેટ્રિક ડેટા એકઠો કરી રહ્યો છે. જેમ કે આપણે ત્યાં આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ડેટા રાખવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ કયો દેશ સૌથી વધુ સુરક્ષિત રીતે બાયોમેટ્રિક ડેટા રાખી શકે અને તેનો કઈ રીતે ઉપયોગ તથા કયા દેશમાં ડેટાનો સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવ્યો છે તે ઉપરથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટમાં સૌથી ખરાબ પરિસ્થિતિ ચીનમાં જોવા મળી છે, જ્યારે ભારતનું સ્થાન 5મા નંબર પર જોવા મળ્યું છે. પ્રશ્ન નંબર 3 જોઈએ તો અવંતી મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર કે પછી મધ્યપ્રદેશ? તો મિત્રો, આનો સાચો જવાબ છે મધ્યપ્રદેશ. આ પાર્કનું ઉદ્ઘાટન કેન્દ્રીય ખાદ્ય અને પ્રસંસ્કરણ મંત્રી હરસિમરત કૌર પાદરે કર્યું છે. મધ્યપ્રદેશમાં મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન થયું છે તો તેના વિશે પણ માહિતી મેળવી લઈએ. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. તેના ગવર્નર લાલજી ટંડન અને તેના ચીફ મિનિસ્ટર કમલનાથ છે. પ્રશ્ન નંબર 4 જોઈએ તો ભારતની પહેલી HAM પરિયોજનાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? કોલકાતા, હરિદ્વાર, મુંબઈ કે પછી અલ્હાબાદ? તો મિત્રો, આનો સાચો જવાબ છે હરિદ્વાર. HAM વિશે માહિતી મેળવીએ તો તેનું પૂરું નામ હાઇબ્રિડ એન્યુટી મોડલ છે, જે કુલ 14 MLD સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર આધારિત છે. તેનું ઉદ્ઘાટન હરિદ્વારના સરાઈ ખાતે હાલના જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ તો પરીક્ષા પર ચર્ચા 2020નું ત્રીજું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવશે? મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ કે પછી કોલકાતા? તો મિત્રો, આનો સાચો જવાબ છે નવી દિલ્હી. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક શોર્ટ એસે રાઇટિંગની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે, જ્યાં તેની સાથે જ પરીક્ષા પર ચર્ચા 2020નું ત્રીજું સંસ્કરણ પણ આયોજિત કરવામાં આવશે. પ્રશ્ન નંબર 6 જોઈએ તો ભારત અને કયા દેશની વચ્ચે ઇન્દ્રા 2019 અભ્યાસનું આયોજન કરવામાં આવશે? શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, રશિયા કે પછી જાપાન? તો મિત્રો, આનો સાચો જવાબ છે રશિયા. હાલમાં ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર 2019 અભ્યાસનું આયોજન કરવામાં આવશે. આ સાથે અન્ય માહિતી મેળવીએ તો ઇન્દ્ર 2019નું આયોજન 10 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી કરવામાં આવશે અને તેમાં 3 જગ્યાઓ ઝાંસી પાસે આવેલ બબીના, ગોવા અને ત્રીજું ક્ષેત્ર પુણેમાં તેનું આયોજન કરવામાં આવશે. રશિયામાં આયોજન થઈ રહ્યું છે તો રશિયાની રાજધાની જોઈએ. રશિયાની રાજધાની મોસ્કો છે. તેની કરન્સી રશિયન રૂબલ અને તેના પ્રેસિડેન્ટ પદે વ્લાદિમીર પુતિન કાર્યરત છે.
પ્રશ્ન નંબર 7 જોઈએ તો સ્વિટ્ઝરલેન્ડે કોના ચહેરાવાળો સ્મારક સિક્કો જાહેર કરવાની જાહેરાત કરી છે? લિયોનલ મેસી, મહાત્મા ગાંધી, રોજર ફેડરર કે પછી રાફેલ નડાલ? તો મિત્રો આનો સાચો જવાબ છે રોજર ફેડરર. સ્વિટ્ઝરલેન્ડે 20 ફેરનો રોજર ફેડરરના ચહેરાવાળો સિક્કો જાહેર કર્યો છે. આ સિક્કો ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે. રોજર ફેડરર પહેલા એવા વ્યક્તિ બની ગયા છે કે જેઓએ જીવંત રહેતા સિક્કામાં પોતાનું સ્થાન મેળવ્યું છે. પ્રશ્ન નંબર 8 જોઈએ તો ડીજીપી આઈજીપી સંમેલન ક્યાં શરૂ થયું છે? મુંબઈ, વારાણસી, પુણે કે પછી કોલકાતા? તો મિત્રો આનો સાચો જવાબ છે પુણે. ડીજીપી વિશે માહિતી મેળવીએ તો ડીજીપીનું પૂરું નામ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, અને આઈજીપીનું પૂરું નામ જાણીએ તો આઈજીપીનું પૂરું નામ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ થાય છે. ડીજીપી આઈજીપી સંમેલનનું ઉદ્ઘાટન હાલના ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. પ્રશ્ન નંબર 9 જોઈએ તો નાટો દેશોના શિખર સંમેલન 2019ની મેજબાની કોણે કરી છે? સ્પેન, બ્રિટેન, અલ્જીરિયા કે પછી બેલ્જિયમ? તો મિત્રો આનો સાચો જવાબ છે બ્રિટેન. આ 2 દિવસીય શિખર સંમેલન છે જેની મેજબાની બ્રિટન દ્વારા કરવામાં આવશે. આ સાથે આપણે એ પણ જાણી લેવું જોઈએ કે હાલમાં 30મા સભ્ય તરીકે નાટોમાં ઉત્તર મેસેડોનિયાએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની માહિતી નાટોમાં મેળવીએ તો હાલમાં ભારત નાટોનું સભ્ય નથી. નાટો વિશે માહિતી મેળવીએ તો નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એવું થાય છે. નાટોની સ્થાપના ઈસવીસન 1949માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર બ્રુસેલ્સ બેલ્જિયમમાં સ્થિત છે. પ્રશ્ન નંબર 10 જોઈએ તો હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે? 4 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 5 ડિસેમ્બર કે પછી 7 ડિસેમ્બર? તો મિત્રો આનો સાચો જવાબ છે 6 ડિસેમ્બર. 6 ડિસેમ્બર 1962માં ચીન દ્વારા ભારત પર થયેલા આક્રમણ બાદ હોમગાર્ડ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા વિવાદના કારણે આ વિભાગની સ્થાપના દિવસની ઉજવણી કરી શકાઈ હતી નહીં. તો મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના MCQ. આવા અન્ય MCQની માહિતી તથા કોમ્પિટિટિવ એક્ઝામનું બધું મટીરિયલ અને પેપર્સની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે 9942443502, ઇન ઇંગ્લિશ 9924443502 પર મેસેજ કરી શકો છો. તથા વધુ માહિતી માટે અમારા ઇન્સ્ટા પેજને પણ ફોલો કરો. જો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ YouTube ની ચેનલને સબસ્ક્રાઇબ કરો.